સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 6 કેલ્સીમાં એડિટિંગ અને ફોર્મેટિંગ વિશે ચર્ચા કરીશું. અગાઉના ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે કે કેલ્સીમાં ડેટા એન્ટર કરવાનો મૂળભૂત એકમ એ સેલ છે. જ્યારે ઘણા બધા સેલ ભેગા થાય ત્યારે સ્પ્રેડશીટ બને છે. ઊભા અને આડા ખાનાઓના સમૂહથી જ સ્પ્રેડશીટ બને છે. આપણે સ્પ્રેડશીટ ઉપર કરી શકાતા મૂળભૂત કાર્યો જેવા કે નવી સ્પ્રેડશીટ બનાવવી, સેવ કરેલી સ્પ્રેડશીટને ઓપન કરવી, સેવ કરેલી સ્પ્રેડશીટને ઓપન કરી તેમાં જુદા જુદા સુધારા વધારા કરવા, સ્પ્રેડશીટને ડિલીટ કરવી, આ બધા જ કાર્યો એ તેના મૂળભૂત કાર્યો છે. આ ઉપરાંત પણ બીજા કેટલાક આપણે કાર્યો કરી શકીએ છીએ. આમાંના જ કેટલાક કાર્યોની આજે આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ નવો દસ્તાવેજ કેવી રીતે બનાવી શકાય તે જોઈએ. સૌપ્રથમ તમારા કોમ્પ્યુટરમાંથી કેલ્સી પ્રોગ્રામને ઓપન કરો. ઓપન ઓફિસ ઓઆરજી પર ડબલ ક્લિક કરવાથી આ પ્રકારે પ્રોગ્રામ ખુલતો જોવા મળશે. ઓપન ઓફિસ ઓઆરજી એ ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ છે જેમાં ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરવા માટે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, પાવરપોઈન્ટ જેવી ફાઇલ બનાવવા માટે પ્રેઝન્ટેશન, એમએસ એક્સેસ જેવું કાર્ય કરવા માટે ડેટાબેઝ, અને આપણે જે પ્રોગ્રામની વાત કરીએ છીએ કેલ્સી એટલે સ્પ્રેડશીટ જે એક્સેલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. સ્પ્રેડશીટ ઉપર ક્લિક કરવાથી તમને તે જ પ્રકારનો એક્સેલ જેવો જ પ્રોગ્રામ સ્ક્રીન ઉપર જોવા મળશે. બાય ડિફોલ્ટ રીતે સ્પ્રેડશીટ પ્રોગ્રામ એટલે કે કેલ્સી પ્રોગ્રામ તમને એક નવો દસ્તાવેજ આપે જ છે. પરંતુ કોઈ સંજોગોમાં આ નવા દસ્તાવેજનો ઉપયોગ આપણે જો કરી ગયા હોઈએ તો હવે આપણે એક નવા ડોક્યુમેન્ટને બનાવવાની જરૂર પડે. તો નવો દસ્તાવેજ બનાવવા માટે સૌ પ્રથમ આ દસ્તાવેજને આપણે બંધ કરી દઈશું. વિદ્યાર્થી મિત્રો, માઉસ પોઈન્ટર છે ત્યાં ઉપરની જે સૌથી પહેલી ચોકડી છે તેના ઉપર ક્લિક કરવાથી આખી વિન્ડો બંધ થઈ જશે. જ્યારે તેની નીચે દેખાતી નાની એક સિંગલ બ્લેક કલરની ચોકડી પર ક્લિક કરવાથી અત્યારે જે ડોક્યુમેન્ટ ઓપન છે એટલે આ સ્પ્રેડશીટની ફાઇલ જે ખુલ્લી છે તે માત્ર બંધ થાય છે. તેને ક્લિક કરી ચોકડી પર ક્લિક કરીને બંધ કરી દઈશું. સ્પ્રેડશીટ પર ક્લિક કરીએ, નવો દસ્તાવેજ આપણી સામે સ્ક્રીન ઉપર છે. આ ઉપરાંત બીજા વિકલ્પોનો ઉપયોગ કરીને પણ તમે નવો સ્પ્રેડશીટ ફાઇલ બનાવી શકો છો. નવા વિકલ્પ માટે ફાઇલ મેનુમાં ન્યૂ પર ક્લિક કરવાથી સ્પ્રેડશીટ વિકલ્પ પર ક્લિક કરીને પણ તમે નવો ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકો છો. આ ઉપરાંત શોર્ટકટ કી કંટ્રોલ એનનો ઉપયોગ કરીને પણ તમે નવી સ્પ્રેડશીટ ફાઇલ બનાવી શકો છો. આ ઉપરાંત નીચે જે સ્ટાન્ડર્ડ ટૂલબાર દેખાય છે તેમાં બાજુમાં દેખાતું નાનું તીર ડ્રોપડાઉન એરો તેના ઉપર ક્લિક કરી અને સ્પ્રેડશીટ પર ક્લિક કરવાથી પણ નવું સ્પ્રેડશીટ ક્રિએટ કરી શકાય છે. આપણે એક ફાઇલને સંગ્રહ કરીને જોશું. હવે સૌપ્રથમ કોઈ એક ખાનામાં તમારું પોતાનું નામ ટાઈપ કરીને લખો. હવે આ ડોક્યુમેન્ટનો ઉપયોગ ભવિષ્યમાં કરવા માટે આપણે તેને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરીને રાખવું પડે. ફાઇલને સેવ કરવા માટે શોર્ટકટ કી કંટ્રોલ એસ અથવા ફાઇલ મેનુમાં સેવ વિકલ્પ પર ક્લિક કરી તમે ડોક્યુમેન્ટને સેવ કરી શકો છો. જ્યારે ડોક્યુમેન્ટ પહેલીવાર સેવ થાય ત્યારે ઉપર હંમેશા સેવ એઝ લખેલું તમને જોવા મળશે. ત્યારબાદ જે જગ્યાએ ડોક્યુમેન્ટ લખેલું છે તે તમારા આ સ્પ્રેડશીટને સેવ કરવાનું લોકેશન છે એટલે કમ્પ્યુટરની મેમરીમાં તે જગ્યાએ તમારું ડોક્યુમેન્ટ સંગ્રહ થશે. જો તમે કોઈ ચોક્કસ ડ્રાઈવમાં સેવ કરવા માંગતા હો તો ડ્રોપડાઉન એરો ઉપર ક્લિક કરી જે જગ્યાએ તમારે સેવ કરવું છે તે જગ્યાએ ક્લિક કરો. ફાઇલનું નામ આપો, ફાઇલ નેમ બોક્સમાં, અને અહીં તમે જોઈ શકો છો નીચે ફાઇલ એઝ અ ટાઈપ, ફાઇલ કયા પ્રકારની સેવ થાય છે તે. સામાન્ય રીતે સ્પ્રેડશીટ માટેની ફાઇલનું એક્સટેન્શન .ods આવે છે અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે તે. સેવ વિકલ્પ પર ક્લિક કરો.
फाइल थी गई है सेव। हवे मानो के तमे आजे तमारा प्रोग्राम ने क्लोज कर दीधो छे। हवे नेक्स्ट टाइम बीजे दिवसे तमे जारे तमारी जे अधूरी फाइल थी तेमा फरी पाछू कार्य करवा मांगता हो तो ते फाइल ने तमारे ओपन करवी पड़े। ओपन ऑफिस ओआरजी पर डबल क्लिक करशो एटले आ प्रकारनी स्क्रीन जोवा मळशे। आ विकल्प में ओपन विकल्प पर क्लिक करो अथवा स्प्रेडशीट प्रोग्राम पर क्लिक कर्या बाद फाइल मेनू में जाई अने ओपन पर क्लिक करो अथवा शॉर्टकट की कंट्रोल ओ अथवा स्टैंडर्ड टूल बार में ओपन विकल्प पर क्लिक करो। तमे लोकेशन जे लुक इन लखेलू छे त्यां जे जग्याए फाइलनो संग्रह कर्यो छे ते ड्राइव में जाओ। तेमाथी तमे जे फोल्डर ने पसंद कर्युं हतुं ते फोल्डर ने पसंद करो अने आपेला लिस्ट मांथी तमे जे फाइल ने पसंद ओपन करवा मांगो छो ते फाइल ने पसंद करो। ओपन विकल्प पर क्लिक करो अने तमारी फाइल तमने ओपन थई गेली जोवा मळशे। एक वक्त फाइल ओपन थई गया बाद हवे तमे तेनी ते अंदर एडिटिंग एटले के सुधारा वधारानुं कार्य हवे करी शको छो। त्यारबाद सुधारा वधारा कर्या बाद मात्र कंट्रोल एस अथवा तो फाइल मेनू में सेव विकल्प पर ज क्लिक करवानुं छे। बीजी वक्त तमने फाइलनुं नाम पूछवामां आवतुं नथी। जो फाइलने तमारे एकने एक फाइलने हवे बीजा नामथी सेव करवी होय तो फाइल मेनूमां सेव एज विकल्पनो उपयोग तमे करी शको छो। तो तमने फरी पाछुं नाम पूछवामां आवे छे, अन्यथा तमने फाइलनुं नाम पूछवामां आवतुं नथी कारण के आपणे तेने ओलरेडी एक वखत अगाउ नाम आपी दीधुं छे। आ रीते फाइलनो तमे संग्रह करी शको छो। आ उपरांत कॉम्प्यूटरनी अंदर स्प्रेडशीटमां अलग अलग एक्सटेन्शन साथे फाइलने सेव करवानी सुविधा पण छे। फाइलने अलग एक्सटेन्शन साथे सेव करवा माटे सेव एज उपर क्लिक करीशुं अने अहीं फाइल टाइप विकल्प पर क्लिक करवाथी तमने लॉट्स ऑफ विकल्पों जोवा मळे छे, जेमां बाय डिफॉल्ट रीते ओडीएफ स्प्रेडशीट जे स्प्रेडशीटनी फाइलनू एक्सटेन्शन छे डॉट ओ डी एस कॉम्प्यूटरनी अंदर संग्रह करेली दरेक फाइल ने चोक्कस रीते ओळखवा माटे फाइलना नामनी पाछळ कॉम्प्यूटर आपमेळे डॉट पछी त्रण चार अक्षरो आपे छे तेने एक्सटेन्शन तरीके ओळखवामां आवे छे। જેમ અગાઉના ચેપ્ટરોમાં આપણે HTML માટે બનાવેલી ફાઇલનું એક્સટેન્શન .htm અથવા .html આપતા હતા, નોટપેડ માટેની ફાઇલનું એક્સટેન્શન હતું .txt, તેવી જ રીતે અગાઉના ધોરણોમાં માઇક્રોસોફ્ટ વર્ડ આપણે શીખી ગયા છીએ તેની માટેનું એક્સટેન્શન હતું .doc, એક્સેલ માટે એક્સટેન્શન હતું .xls, પાવરપોઈન્ટની ફાઇલ માટે એક્સટેન્શન હતું .ppt, તેવી જ રીતે અહીં સ્પ્રેડશીટ કેલ્સી માટેનું એક્સટેન્શન છે .ods. જો તમે તેનું ટેમ્પલેટ બનાવવા માંગતા હો, સ્પ્રેડશીટનું ટેમ્પલેટ, ટેમ્પલેટ એટલે એક પ્રકારની એવી ફાઇલ કે જે માળખા સાથે તમને તૈયાર મળે છે, માત્ર તમારે અંદર સુધારો વધારો કરવાનો છે, તો તેવી ફાઇલ ક્રિએટ કરવા માટે તમે ટેમ્પલેટ પ્રકારની ફાઇલ પસંદ કરી શકો છો જેનું એક્સટેન્શન છે .ods. આ રીતે ફાઇલનો તમે સંગ્રહ કરી શકો છો। આ ઉપરાંત જો તમે એક્સેલમાં એટલે કે કેલ્સીની ફાઇલને એક્સેલમાં કન્વર્ટ કરવા માંગતા હો અને એક્સેલનો પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 પહેલાંનું હોય તો એ તેનું એક્સટેન્શન તમારે આપવાનું છે .xls, અને જો 2003 પછીનું વર્ઝન હોય તો તમારે એક્સટેન્શન આપવાનું છે .xlsx. આ રીતે ફાઇલને તમે સંગ્રહ કરીને રાખી શકો છો। આ સિવાય ફાઇલને તમે HTML ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માંગતા હો તો પણ તમે અહીં આ વિકલ્પને પસંદ કરી ડોક્યુમેન્ટને HTMLમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી શકો છો। વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી તમે ફાઇલને ક્રિએટ કરી શકો છો। આ સિવાય CSV એક્સટેન્શન જો પસંદ કરવામાં આવે તો કેલ્સીમાં બનાવેલી ફાઇલ એ એવી ફાઇલ ક્રિએટ થાય છે જેમાં દરેક ખાનામાં લખાયેલો શબ્દ અલ્પવિરામથી જુદો પડે છે। સામાન્ય રીતે CSV ફાઇલનો ઉપયોગ મોટાભાગે જુદા પ્રોગ્રામોમાં એક્સપોર્ટ વિગતોને કરવી હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે। આ રીતે અલગ અલગ પ્રકારના એક્સટેન્શનનો ઉપયોગ કરી તમે ફાઇલને ક્રિએટ કરી શકો છો। ફાઇલને PDF સ્વરૂપની બનાવવા
એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પ્રકારની બનાવવા, જે અત્યારે ઇન્ટરનેટ ઉપર ખૂબ જ પ્રચલિત છે, જેમાં લખાયેલી વિગતો બદલી શકાતી નથી. તો તમારે પણ તમારી ફાઇલને જો પીડીએફમાં કન્વર્ટ કરી અને કોઈને મોકલવી હોય તો આ વિકલ્પ માટે તમે ફાઇલ મેનુમાં એક્સપોર્ટ એઝ પીડીએફ વિકલ્પનો ઉપયોગ કરી અને ફાઇલને પીડીએફ પ્રકારે એક્સપોર્ટ કરી શકો છો. અહીં એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાથી તમને ફાઇલ કઈ જગ્યાએ સેવ કરવી છે તે પૂછે છે. નામ લખી સેવ વિકલ્પ પર ક્લિક કરવાથી તમારી ફાઇલ પીડીએફમાં એક્સપોર્ટ થઈ જાય છે. આ રીતે અલગ અલગ એક્સટેન્શન દ્વારા ફાઇલોનો અલગ અલગ એક્સટેન્શનમાં સંગ્રહ કરી શકીએ છીએ. ત્યાર પછીનો વિકલ્પ આવે છે સ્પ્રેડશીટનું નામ બદલવું. સામાન્ય રીતે જ્યારે તમે નવી કેલ્સી ફાઇલ બનાવો છો ત્યારે ત્રણ શીટ, શીટ વન, શીટ ટુ અને શીટ થ્રી બાય ડિફોલ્ટ રીતે તમને મળે જ છે. પણ આ નામ શીટ વન, શીટ ટુ અને શીટ થ્રીની જગ્યાએ વપરાશકર્તાએ લખેલી વિગતો અનુસાર તેના નામને તે બદલી શકે છે. રિનેમ કરવાથી વપરાશકર્તાની ગેરહાજરીમાં પણ કોઈ વ્યક્તિ જો ડોક્યુમેન્ટને ઓપન કરે તો નામ વાંચી અને તે જાણી શકે છે કે આ કયા પ્રકારની વિગતો છે. અથવા આપણે પોતે પણ બહુ લાંબા સમય પછી જો ફરી પાછી ફાઇલને ઓપન કરીએ તો નામ દ્વારા જાણી શકીએ છીએ કે અંદર લખેલી વિગતો કયા પ્રકારની છે. ફાઇલનું નામ સ્પ્રેડશીટ જે અંદર છે શીટ વન, શીટ ટુ અને શીટ થ્રી, તેનું નામ બદલવા, જે શીટનું નામ બદલવું છે તેની આ બેકગ્રાઉન્ડનો રંગ જે વ્હાઇટ કલરનો દેખાય છે, માઉસ પોઇન્ટર છે ત્યાં, માઉસથી રાઇટ ક્લિક કરો અને આ વિકલ્પો જે ખુલે છે પોપઅપ મેનુમાં તેમાં રિનેમ શીટ ઉપર ક્લિક કરો. ત્યારબાદ શીટ વન જે લખેલું છે તેને બેકસ્પેસ કીનો ઉપયોગ કરી ભૂસી નાખો અને તમારી ઈચ્છાનુસાર તમારે જે નામ આપવું છે તે નામ લખો. ઓકે બટન પર ક્લિક કરો. હવે તમને તમે લખેલું નવું નામ જોવા મળશે. આ જ રીતે બીજા વિકલ્પનો ઉપયોગ કરીને પણ તમે શીટનું નામ બદલી શકો છો. શીટ ટુને તમારી એક્ટિવ શીટ બનાવો, ફોર્મેટ મેનુ પર ક્લિક કરો, ફોર્મેટ મેનુમાં શીટ વિકલ્પને પસંદ કરી રિનેમ વિકલ્પ પર ક્લિક કરો, શીટ ટુનું નામ ભૂસી અને તમારે જે નામ આપવું હોય તે નામ લખો. ઓકે બટન પર ક્લિક કરો. હવે તમને શીટનું નામ બદલાઈ ગયેલું જોવા મળશે. ત્યાર પછીનો વિકલ્પ છે કેલ્સીમાં નવી શીટ ઉમેરવી અને ન જોતી હોય જે શીટનું કામ નથી તે શીટને ડિલીટ કરવી. નવી શીટને ઉમેરવા માટે સૌ પ્રથમ ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક કરો. કેટલીક વખત આપણે બહુ વિસ્તૃત ડોક્યુમેન્ટ બનાવવા માંગતા હોઈએ, દાખલા તરીકે તમામ ધોરણ માટે અલગ અલગ શીટ બનાવવા માંગીએ છીએ અને તમામ ધોરણના વિદ્યાર્થીની માહિતી દરેક શીટમાં લખવી છે. તો ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 આપણે ટોટલ 6 શીટની જરૂર પડે. તો અહીંયા અત્યારે 3 શીટ જ છે, વધારાની નવી શીટ ઉમેરી હોય તો ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો અને શીટ વિકલ્પ પર ક્લિક કરો. જેવું તમે શીટ વિકલ્પને પસંદ કરશો આ રીતનું ઇન્સર્ટ શીટનું ડાયલોગ બોક્સ જોવા મળશે. સૌથી પહેલો વિકલ્પ આવે છે પોઝિશન, એટલે કે જે નવી શીટ તમારે ઉમેરવી છે તેને કઈ જગ્યાએ ઉમેરવી છે. સૌથી પહેલો વિકલ્પ આપેલો છે બિફોર કરંટ શીટ. અત્યારે જે આપણી સિલેક્ટ શીટ છે, દાખલા તરીકે સ્ટાન્ડર્ડ 10 વાળી બીજી શીટ આપણી સિલેક્ટ છે, તો બિફોર એટલે તેની પહેલાં અને આફ્ટર એટલે તેના પછી તમારે જે જગ્યાએ શીટ ઉમેરી હોય તે વિકલ્પને તમે પસંદ કરી શકો છો. અત્યારે હું બિફોર શીટ પસંદ કરું છું. ત્યારબાદ શીટ કયા પ્રકારની ઉમેરવી છે, તો કે ન્યૂ શીટ. નંબર ઓફ શીટ, તમારે કેટલી શીટ એક સાથે ઉમેરવી છે, 2, 4, 8, 10 જેટલી શીટ તમારે ઉમેરવી હોય એ શીટ અહીં પસંદ કરો. ત્યારબાદ તમે જો એક જ શીટ પસંદ કરેલી હોય તો નીચે નામનું ખાનું ખુલ્લું આવશે અને તમારે શીટને જે નામ આપવું હોય તે આપી શકો છો. પરંતુ જ્યારે એક કરતાં વધુ શીટ ઉમેરશો ત્યારે નામનું ખાનું થઈ જશે બંધ, કારણ કે એક કરતાં વધુ શીટ ઉમેરાશે તો દરેકના નામ આપણે સ્ટેપ બાય સ્ટેપ રિમૂવ કરવા પડશે, એક સાથે અહીં આપી શકશો નહીં. ઓકે બટન પર ક્લિક કરો. ત્રણ શીટ આપણે પસંદ કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો શીટ 4, શીટ 5 અને શીટ 6, ત્રણ શીટ ઉમેરાઈ ગયેલી તમને જોવા મળે છે. આ જ રીતે તમે બીજા વિકલ્પનો ઉપયોગ કરીને પણ નવી શીટ ઉમેરી શકો છો. દાખલા તરીકે કોઈ પણ શીટના બેકગ્રાઉન્ડનો જે વ્હાઇટ રંગ દેખાય છે તેના ઉપર માઉસથી રાઇટ ક્લિક કરો અને ઇન્સર્ટ શીટ વિકલ્પ પર ક્લિક કરો. ફરી પાછો સેમ તમને વિકલ્પ જોવા મળશે ઇન્સર્ટ શીટનું ડાયલોગ બોક્સ. અહીં ફરી પાછા બે વિકલ્પો, તમારે શીટને ક્યાં ઉમેરવી છે, બિફોર કે આફ્ટર. અગાઉ આપણે બિફોર વિકલ્પ પસંદ કર્યો હતો, તેના પછી શીટ ઉમેરાઈ હતી.
હવે આપણે વિકલ્પ પસંદ કરીએ આફ્ટર, ત્યારબાદ કેટલી સીટ ઉમેરવી છે તો કે ન્યૂ સીટ, સીટ 7 એક ઉમેરીએ તો તેનું નામ આવશે સીટ 7, ઓકે બટન પર ક્લિક કરીએ. ચાર નંબરની સીટ પછી જો અહીંયા સીટ નંબર 7 તમને ઉમેરાઈ ગયેલી જોવા મળે છે. આ રીતે તમે તમારી ઈચ્છા અનુસાર ગમે તેટલી સીટ તમારા સ્પ્રેડશીટની અંદર ઉમેરી શકો છો. બાય ડિફોલ્ટ જે 3 સીટ મળે છે તેની જગ્યાએ આપણી જરૂરિયાત અનુસાર વધારાની સીટનો ઉપયોગ કરી શકાય. તેવી જ રીતે જેટલી સીટની જરૂર નથી તેને તમે ડિલીટ પણ કરી શકો છો. કોઈ પણ સીટ જેની જરૂર નથી તેને ડિલીટ કરવા માટે તે સીટને એક્ટિવ કરો, તેના ઉપર માઉસથી રાઇટ ક્લિક કરો, પોપઅપ વિન્ડો જે ખુલે છે તેમાં ડિલીટ સીટ ઉપર ક્લિક કરો, વિકલ્પ આવે છે તેમાં યસ ઉપર ક્લિક કરવાથી તે સીટ ડિલીટ થઈ ગયેલી જોવા મળશે. સીટ 7 હમણાં આપણે જોયું જે હતી તે હવે ડિલીટ થઈ ગઈ છે. તેવી જ રીતે સીટ 6ને ડિલીટ કરવા માઉસથી રાઇટ ક્લિક કરો તેના ઉપર અને ડિલીટ વિકલ્પ પસંદ કરો, મેસેજ આવે છે તેમાં યસ ઉપર ક્લિક કરવાથી સીટ 6 હવે તમને ડિલીટ થઈ ગયેલી જોવા મળશે. તેવી જ રીતે બીજી રીતે ડિલીટ કરવા માટે જે તે સીટને સિલેક્ટ કરો, એડિટ મેનુ ઉપર ક્લિક કરો અને તેમાં સીટ વિકલ્પને પસંદ કરી અને ડિલીટ વિકલ્પ પર ક્લિક કરો. ફરી પાછું તમને ડિલીટવાળું ડાયલોગ બોક્સ જોવા મળશે. યસ ઉપર ક્લિક કરો તો તમારી સીટ જે તમે પસંદ કરેલી હતી, એક્ટિવ હતી, તે ડિલીટ થઈ ગયેલી જોવા મળશે. અત્યારે મારી એક્ટિવ સીટ છે 10 નંબરની, સ્ટાન્ડર્ડ 10 વાળી. ફરી પાછો એડિટ મેનુમાં જાઓ, સીટ વિકલ્પને પસંદ કરો, ડિલીટ વિકલ્પ પર ક્લિક કરો, યસ વિકલ્પ પસંદ કરો. અહીં તમે જોઈ શકશો હવે સ્ટાન્ડર્ડ 10 લખેલી સીટ ડિલીટ થઈ ગયેલી જોવા મળે છે. આ રીતે વગર કામની સીટ, કેટલીક વખત તમારે માત્ર એક જ સીટની જરૂર હોય તો બાકીની 2 નંબરની 3 નંબરની જે વધારાની સીટ છે તેને તમે ડિલીટ કરી શકો છો. ત્યાર પછીનો વિકલ્પ છે રો અને કોલમ કક્ષાની ક્રિયાઓ. રો અને કોલમ, સામાન્ય રીતે કોલમ એટલે દરેક ઊભું ખાનું જે અહીંયા એ બી સી દેખાય છે તેને તમે કોલમ તરીકે ઓળખી શકો છો, અને અહીંયા જે 1 2 3 4 5 6 નંબર લખેલા દેખાય છે તેને તમે રો તરીકે ઓળખી શકો છો. તેની ઉપર પણ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકાય છે, જેમ કે નવી કોલમ ઉમેરવી, કોલમની ઊંચાઈ, રોની પહોળાઈ વધારવી ઘટાડવી, નવી રો ઉમેરવી, નવું ખાનું ઉમેરવું વગેરે ક્રિયાઓ પણ કરી શકાય છે. આ ક્રિયાઓને જોતા પહેલાં આપણે ખાનાઓની અંદર થોડી વિગતો લખીએ તો આપણને ખ્યાલ આવશે નવી રો ક્યાં ઉમેરાય છે, કેવી રીતે ઉમેરાય છે. દાખલા તરીકે પહેલા ખાનામાં લખેલું છે નામ, બીજા ખાનામાં સ્ટાન્ડર્ડ, ત્રીજા ખાનામાં સબ્જેક્ટ અને પછીના ખાનામાં માર્ક્સ. એક વિદ્યાર્થીનું નામ લખીએ, દાખલા તરીકે અજય, સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ મેથ્સ અને ગણિતના માર્ક 88. બીજું નામ લખીએ હરેશ, સ્ટાન્ડર્ડ 10, મેથ્સ 78. હવે માનો કે અહીં જે સબ્જેક્ટમાં મેથ્સનું એક જ ખાનું છે તો મારે સીની બાજુમાં અને ડીની પહેલાં એક નવી ઊભી કોલમ ઉમેરવી છે જેમાં હું બીજો વિષય વિજ્ઞાન લખી શકું. તો તેની માટે જેની આગળ તમારે નવી કોલમ જોઈએ છે તે કોલમ ઉપર માઉસથી રાઇટ ક્લિક કરવું અને ત્યારબાદ ઇન્સર્ટ કોલમ વિકલ્પને પસંદ કરવો. અહીં તમે જોઈ શકો છો માર્કની આગળ નવી એક કોલમ ઉમેરાઈ ગયેલી જોવા મળે છે. ફરી પાછું હું કંટ્રોલ ઝેડ આપી દઉં છું એટલે છેલ્લે જે સુધારો થયો છે તે નીકળી જશે. ફરી પાછું માર્ક્સનું ખાનું જે છે તેની આગળ મારે એક બીજું સબ્જેક્ટનું ખાનું ઉમેરવું છે જેમાં હું વિજ્ઞાન લખી શકું. જેની આગળ ખાનું જોઈએ છે તે ખાનાના હેડિંગ ઉપર માઉસથી રાઇટ ક્લિક કરો અને ઇન્સર્ટ કોલમ વિકલ્પને પસંદ કરો. અહીંયા તમે જોઈ શકો છો તમને બીજું એક નવું ખાનું ઉમેરાઈ ગયેલું જોવા મળે છે. વિગતને લખી શકો છો તમે ત્યારબાદ. આ જ રીતે હવે દાખલા તરીકે માનો કે મારે હજી એક જે મેથ્સનું ખાનું છે તેની આગળ ખાનું ઉમેરવું છે પણ બીજી રીતનો ઉપયોગ કરીને. તો જેની આગળ ઉમેરવું છે ખાનું તે ખાનાને પસંદ કરો, ઇન્સર્ટ વિકલ્પને પસંદ કરો અને કોલમ વિકલ્પ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો મેથ્સની આગળ હવે તમને ફરી પાછું એક નવું ખાનું ઉમેરાઈ ગયેલું જોવા મળે છે. આ ખાનાની મારે જરૂર નથી અત્યારે એટલે છેલ્લે થયેલા સુધારાને કંટ્રોલ ઝેડ કરીને હું રદ કરું છું.
आज रीते जारे तमारे एक आडी लाइन उमेरी हुई मतलब रो उमेरी हुई दाखला तरीके अत्यारे अजय पहलू नाम छे मारे तेनी ऊपर एक बीजू नाम उमेरू छे दाखला तरीके महेश मारे नवू नाम उमेरू छे अजय नी ऊपर हवे तो एनी माटे मारे एक आडी नवी आखी लाइन अजय ना खाना नी ऊपर उमेरवी पड़शे जेना खाना नी ऊपर एक आडी लाइन आखी उमेरवी छे तेना हेडिंग ऊपर अजय ना खाना नो हेडिंग छे 4 एना हेडिंग ऊपर माउस थी राइट क्लिक करो अने इन्सर्ट रो विकल्प पर क्लिक करो तमे जोई सको छो अजय नी ऊपर एक आखू नान नवु रो तमने उमेराई गेली जोवा मळे छे हवे हुं त्यां लखीश महेश ते 10मा धोरणमां छे मेथ्स अने साइंस विषय अने अहींया तेना मार्क आ रीते नवी आखी आडी लाइन तमे उमेरी सको छो तेवी ज रीते दाखला तरीके मानो के महेशनी ऊपर मारे फरी पाछू एक नवू बीजू खानू उमेरवू छे हेत नामनू तो तेनी माटे मारे फरी पाछी एक नवी आखी रो उमेरवी पड़शे आ रो ने उमेरवा माटे फरी पाछा इन्सर्ट मेनूमां जाओ रो विकल्प पर क्लिक करो तमे जोई सको छो फरी पाछू एक नवी आखी लाइन उमेराई गेली जोवा मळशे અને અહીં તેના માર્ક આ રીતે નવી રો અને નવી કોલમ વપરાશકર્તા પોતાની જરૂરિયાત અનુસાર ગમે ત્યાં ઉમેરી શકે છે જે રીતે નવી રો અને નવી કોલમ આપણે ઉમેરીને જોઈ તે જ રીતે રો અને કોલમને જેની જરૂર નથી તેને તમે ડિલીટ પણ કરી શકો છો જે રો કે કોલમ તમારે ડિલીટ કરવી હોય તેના હેડિંગ ઉપર ક્લિક કરો માઉસથી રાઈટ ક્લિક કરો અને ડિલીટ કોલમ વિકલ્પને પસંદ કરો તમે જોઈ શકો છો આખી ઊભી કોલમ હવે ડિલીટ થઈ ગઈ છે છેલ્લે થયેલા સુધારાને ફરી પાછો રદ કરો કંટ્રોલ ઝેડ છેલ્લે સુધારો આપણે ડી કોલમને કાઢી નાખેલો હતો તે ફરી પાછો આવી ગયેલું જોવા મળે છે તેવી જ રીતે તમે બીજા વિકલ્પનો ઉપયોગ કરીને પણ ડિલીટ કરી શકો છો જેને ડિલીટ કરવું છે તેના હેડિંગ ઉપર ક્લિક કરો ત્યારબાદ એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને ડિલીટ સેલ વિકલ્પને પસંદ કરો જેવું તમે ડિલીટ સેલ વિકલ્પ પસંદ કરો છો આખી જે સાયન્સની કોલમ હતી તે તમને ડિલીટ થઈ ગયેલી જોવા મળે છે આ જ રીતે કદાચ તમે ખાનું પસંદ નથી કરેલું માત્ર એક ખાના એક સેલ ઉપર ક્લિક કરેલું છે અને એડિટ મેનુમાં જઈ ડિલીટ સેલ વિકલ્પને પસંદ કરો તો આ પ્રમાણેનું ડાયલોગ બોક્સ જોવા મળશે આ ડાયલોગ બોક્સમાં તમે છેલ્લો વિકલ્પ ડિલીટ એન્ટાયર કોલમ એન્ટાયરનો મતલબ થાય સમગ્ર તો સમગ્ર કોલમ આખી જે ખાનામાં અત્યારે તમારું માઉસ કર્સર છે તે આખી ઊભી કોલમ ડિલીટ કરવી છે તો કે હા ખાનાને પસંદ કરો અને ઓકે બટન પર ક્લિક કરો જો તમે સાયન્સવાળું ખાનું ફરી પાછું તમને ડિલીટ થઈ ગયેલું જોવા મળશે તેવી જ રીતે જો રોને ડિલીટ કરવી હોય તો રો ઉપર જેને ડિલીટ કરવી છે તેના હેડિંગ ઉપર માઉસથી રાઈટ ક્લિક કરો અને ડિલીટ રો વિકલ્પને પસંદ કરો અથવા સમગ્ર રોના હેડિંગ પર ક્લિક કરશો એટલે આખું સિલેક્ટ થઈ ગયેલું જોવા મળશે એડિટ મેનુમાં જાઓ અને ડિલીટ સેલ વિકલ્પને પસંદ કરો ફરી પાછું આખું રો તમને ડિલીટ થઈ ગયેલું જોવા મળશે કંટ્રોલ ઝેડથી હું પાછું લઈ આવું છું માનો કે તમે આખું રો સિલેક્ટ નથી કરેલું અને માત્ર એક ખાનું પસંદ કરેલું છે મહેશનું ખાનું આપણે આખી રો ડિલીટ કરવી છે અને મહેશના ખાનાને એકને પસંદ કરેલું છે તો એડિટ મેનુમાં જાઓ અને ડિલીટ સેલ વિકલ્પને પસંદ કરો ફરી પાછો પેલો ડાયલોગ બોક્સ જોવા મળશે આ ડાયલોગ બોક્સમાં છેલ્લેથી બીજો વિકલ્પ ડિલીટ એન્ટાયર રો એન્ટાયર એટલે સમગ્ર રો ડિલીટ કરવી છે તો કે હા એન્ટાયર રો વિકલ્પને પસંદ કરો ઓકે બટન પર ક્લિક કરો મહેશનું આખું ખાનું હવે તમને ડિલીટ થઈ ગયેલું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા શરૂઆતના બે મુખ્ય ટોપિક સ્પ્રેડશીટ સાથે કામ કરવું અને રો અને કોલમ સાથે કામ કરવું તે પૂર્ણ થાય છે રો અને કોલમ સાથેની બીજી કેટલીક ક્રિયાઓ હવે પછીના લેક્ચરમાં સમજીશું થેન્ક યુ